સમગ્ર દેશ અને વિશ્વ જ્યારે કોરોના સંકટનો સામનો કરી રહ્યો છે અને અનેક ખાનગી તેમજ અન્ય સંગઠનોએ પોતાના કર્મચારીઓના પગાર પણ કાપી લીધા છે, તે સંજોગોમાં એશિયાની નંબર વન ડેરી બનાસ ડેરીએ તેના સમગ્ર કોરોના વોરિયર્સ કર્મચારીઓને એક પગાર વધારાનો આપીને માનવીય અભિગમ અપનાવ્યો છે। બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના જણાવ્યા અનુસાર બનાસ ડેરીના કર્મચારીઓએ કોરોના સંકટમાં પણ સંઘર્ષપૂર્ણ વાતાવરણમાં અને પોતાના પરિવારની પણ ચિંતા કર્યા વગર કામ કરીને પશુપાલકોનું એક પણ દિવસનું દૂધ ઘેર રહેવા દીધું નથી। પરિણામે બનાસ ડેરીએ તેના દૂધ ઉત્પાદકોને કોરોના મહામારીના આ 3 મહિનાના દરમિયાન 2000 કરોડ રૂપિયાનું ચુકવણું કરી શકી છે। આમ બનાસ ડેરીના કર્મચારીઓ દૂધ ઉત્પાદકો અને વપરાશકર્તાઓ માટે કડીરૂપ બન્યા છે। કોરોનાની આ મહામારી અને લોકડાઉન વચ્ચે લોકો પોતાના ઘરમાં હતા ત્યારે આ લોકડાઉનના સમય દરમિયાન 3 મહિનાના સમયગાળામાં બનાસ ડેરીએ તેના પશુપાલકોના દૂધના બદલામાં 2000 કરોડ કરતાં વધારે નાણાં તેના એકાઉન્ટમાં જમા કરાવ્યા છે। આ ત્યારે થઈ શક્યું કે સૌ કોઈ પોતાના ઘરમાં હતા ત્યારે બનાસ ડેરીના અધિકારી કર્મચારી તેમણે રાત દિવસ મહેનત કરીને પશુપાલકોનું દૂધ એક પણ દિવસનું બંધ ન રહે અને તેનું વેલ્યુ એડિશન બની અને શેક ગ્રાહકો સુધી પહોંચાડવાનું કામ એમણે કર્યું અને તેના કારણે કરીને પશુપાલકો સુધી અમે આ નાણાં પહોંચાડી શક્યા। 2000 કરોડ કરતાં વધારે રૂપિયા પહોંચાડી શક્યા અને આજે પણ એ કન્ટિન્યુ દર મહિને 700 કરોડ કરતાં વધારે રૂપિયા અમે તેમના એકાઉન્ટમાં બનાસ ડેરી આપી રહી છે। તો એમના પુરુષાર્થ બદલ બનાસ ડેરીનું બોર્ડની મિટિંગ મળી હતી અને તેમાં અમે નિર્ણય કર્યો કે આ કર્મચારી અધિકારીઓના પુરુષાર્થ બદલ એમણે જોખમ પોતાના પરિવારની ચિંતા કરવાની જગ્યાએ જિલ્લાના પશુપાલકોની ચિંતા કરી છે, તો તે માટે અમે એક પગાર એક્સ્ટ્રા આપવા માટેનો નિર્ણય કર્યો છે અને તેના માટે એના એકાઉન્ટમાં એ નાણાં બનાસ ડેરીએ એને જમા પણ કરી દીધા છે। ઉલ્લેખનીય છે કે કર્મચારીઓને વધારાનો એક પગાર ચૂકવતા રૂપિયા 11 કરોડ 7 લાખ જેટલી રકમ બનાસ ડેરીના કર્મચારીઓને ફાળે જશે।